સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. રામ લલ્લાના લગ્ન માં સીતા સાથે થયા અને આવી રીતે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ નામ વિશ્વામિત્ર આપ્યું, રાઘવ કૈકેયી નામ આપ્યું, રાજા રામ અયોધ્યા વાસી આપ્યું, પતિત પાવન અહલ્ય આપ્યું અને સીતારામ નામ જનકપુર ના લોકો સીતારામ નામ આપ્યું. એટલે તાલી દાદે સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ 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 ભજ પ્યારે તું સીતારામ. આપણા દેશમાં રામ રાજ્ય આવે કે ન આવે પણ તમારા હૃદયમાં આવી જાય આ મંત્ર નો જપ કરો. એટલે એક મિનિટ માટે આંખ બંધ કરીને તમે આમાં તાલી પાડો ને તમને એમ લાગે કે રામ મારા હૃદયમાં આવી ગયો. એક વાર આંખ બંધ કરીને તાલી સાથે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ અત્રિના નેત્રમાંથી ચંદ્ર નામનો દીકરો ઉત્પન્ન થયો અને આ ચંદ્ર એ બૃહસ્પતિની પત્ની તારાને પોતાના ઘરે લઈ આવ્યો અને ચંદ્ર એના ઘરે લઈ આવ્યો એટલે બૃહસ્પતિ માણમાન મનાવ્યા ત્યારે આ તારાને પાછી ચંદ્રએ મોકલી. પણ એ તારા અને ચંદ્રથી એક પુત્ર થયો, એ પુત્રનું નામ બુધ. ચંદ્ર કે મારે પણ ન જોઈએ ને બૃહસ્પતિ કે મારે ન જોઈએ એટલે બુધને નીચે લઈ આવ્યા પૃથ્વી ઉપર. આ બુધે લગ્ન કર્યા ઈલા સાથે, જે શુદ્ધ્યુમ્ન હતો, એક મહિનો પુરુષ રહીને એક મહિનો સ્ત્રી રહી. એ લગ્ન થયા બુધ અને ઈલાથી, પુરુરુવા થયા, પુરુરુવા અને ઉર્વશીથી છ પુત્ર થયા. એમાં યયાતિ અને આ છ પુત્રોમાં એ વિજયના હોત્ર થયા અને એના ગાધી થયા. ગાધીના લગ્ન થયા અને એની પુત્રી થઈ ગાધીની સત્યવતી. એના લગ્ન ઋચિક સાથે થયા અને ઋચિકે ગાધી પાસે દીકરી કેવી રીતે મળ્યું કે જે લગ્ન કરવા હોય મારી સત્યવતી સાથે 1000 ઘોડા લઈ આવે, જેનું પુરુષ શરીર સફેદ કલરનું હોય, એક કાન કાળો હોય, લગ્નમાં લઈ આવ્યા અને પુત્ર આવા ઘોડા લઈ આવ્યા. એટલે ઋચિક સાથે પરણાવવામાં આવી સત્યવતી. સત્યવતીને ઘરે સંતાન નહીં, ગાધીને ઘરે પણ પુત્ર નહીં. ઋચિકને પ્રાર્થના કરી ઋચિકે બે ચરુમાં મંત્ર ભણ્યા, એકમાં બ્રાહ્મણના એકમાં ક્ષત્રિયાના. પણ જ્યારે અવભૃત સ્નાન કરવા ગયા એટલે બે બદલાવી નાખ્યા. વા ઋચિકના પત્ની સત્યવતીએ ક્ષત્રિયનો ચરુ ખાઈ લીધો, એની માને મોકલાવી દીધો બ્રાહ્મણનો. એટલે ગાધીને ત્યાં જે જન્માય વિશ્વામિત્ર છે, આખી જિંદગી બ્રાહ્મણ જેવું જીવન જીવા, આને ક્ષત્રિયનું ખાધા. એટલે કીધું કે મારે ક્ષત્રિય પુત્ર નથી જોતો, મારે તો બ્રાહ્મણ પુત્ર જોઈએ. કહ્યું કે ભલે અત્યારે બ્રાહ્મણ પુત્ર પણ એનો પુત્ર આવશે એ તો ક્ષત્રિય જેવો થશે. અને આ ઋચિક અને સત્યવતીના ઘરે જેનો જન્મ થયો એ જમદગ્નિ. જમદગ્નિએ રેણુકા સાથે લગ્ન કર્યા અને રેણુકાથી અને જમદગ્નિથી ઉત્પન્ન થયા એ પરશુરામ. પરશુરામે સહસ્રાર્જુનને મારી અને 21 વખત નક્ષત્રીકરણ પૃથ્વી કર્યું. દુષ્ટ ક્ષત્રિયોને માર્યા છે. અને એના પછી યયાતિ યતિ યયાતિ સંયાતિ રાયતિના પુત્રો થયા. અને એ જ વંશમાં કહે છે કે યયાતિએ વિવાહ કર્યા પ્રતિલોમ વિવાહ. બ્રહ્મર્ષિ ભગવાન કાવ્ય ક્ષત્ર બંધુશ્ચ નાહ રાજન્ય વિપ્રયો કસ્માદ વિવાહ પ્રતિલોમક. પ્રતિલોમ વિવાહ, પ્રતિલોમ વિવાહ એને કહેવાય કે જેની માં બ્રાહ્મણ હોય ને જેનો બાપ ક્ષત્રિય હોય ને એને પ્રતિલોમ વિવાહ કહેવાય. તો કે કેવી રીતે? તો કે બે બેનપણીઓ હતી, એકનું નામ શર્મિષ્ઠાની, એકનું નામ દેવયાની. વૃષપર્વા નામનો અસુર રાજા એની દીકરી એટલે શર્મિષ્ઠા અને શુક્રાચાર્ય એના કુલગુરુ બ્રાહ્મણ એની દીકરી એટલે દેવયાની. આ બેયમાં એટલી બધી બેનપણા, એટલા બધા બેનપણા કે એક સરખા મેચિંગો, કપડાં એવા, સેન્ડલ એવા, ચાંદલો એ બધું એક સરખું. મેચિંગમાં બહેનોનું મેચિંગ હોય ને, બહેનો મેચિંગમાં પાવડર કેમ નથી મેચિંગ કરતા? લાલ સાડી તો લાલ પાવડર. મેચિંગ કરો મારા મુરલીધરનું, મેચિંગ કરો રામનું, બીજા કોઈના મેચિંગ ન કરો. ને આ મેચિંગમાં એક દિવસ થયું એવું
કે સ્નાન કરવા માટે બંને લોકો ગયા અને જલાશયમાં સરોવરમાં સ્નાન કરતા હતા. નંદી પાર્વતી સાથે ભગવાન શંકર નીકળ્યા અને બધી આ કન્યાઓ શરમાય અને જેવી જ બધા કપડાં પહેરવા માંડી ગઈ, માં ઉતાવળમાં દેવયાનીના વસ્ત્ર શર્મિષ્ઠાએ પહેરી લીધા, રાજાની દીકરી જે અને શર્મિષ્ઠાએ પહેરી લીધા. એટલે દેવયાની કહ્યું કે તમારા જેવા અસુર શું જાણે અમારે બ્રાહ્મણની દીકરીના કપડાં પહેરો, અમે ભૃગુવંશી બ્રાહ્મણ, લક્ષ્મી અમારી સેવા કરે, એના કપડાં મારા કપડાં તે પહેર્યા. રાજાની દીકરી કે આ મારા ખર્ચે પૈસાથી કપડાં લઈ, મારા બાપાના ખર્ચે મને આવું કહે. એણે કહ્યું કે તમે કેવા છો, તમે બહુ મોટાઈ ન કરો, તો અમે અમારું ખાવ છો, ભલે બ્રાહ્મણ હોય ભૃગુવંશી, ખાવ તો અમારું ને. કહ્યું છે આત્મવૃત્યમ અવિજ્ઞાય કથ્યસે બહુ ભિક્ષુકી, ભિક્ષુકી એવું કીધું કે તમે માંગણા છો અમારે ઘરે ખાવ. અને ભાઈ માંગણા એવું કીધું એટલે બ્રાહ્મણની છોકરીનો મગજ ગયો હશે, આ કથામાં નથી, પણ મારું એવું માનવું છે કે એક થપ્પડ મારી દીધી હશે અને લાડવા ખાધેલા હશે એટલે પાંચ આંગળી ઉઠી ગયો. એટલે આમાંથી ગુસ્સે થઈને શર્મિષ્ઠાએ શર્મિષ્ઠા પ્રાક્ષિપત કૂપે વાસમ આદાય મન્યુના એના કપડાં ઉતાર લીધા દેવયાનીના, અને શર્મિષ્ઠાએ દેવયાની બ્રાહ્મણની દીકરીને કૂવામાં ધકેલ દીધી. અને આ નિર્વસ્ત્ર બ્રાહ્મણની દીકરી કૂવામાં રાડો નાખતી હતી, ત્યાંથી યયાતિ નામનો રાજા નીકળ્યો. યયાતિ રાજાએ અંદર જઈને આ બ્રાહ્મણની દીકરીને બહાર કાઢી. બ્રાહ્મણ દીકરી કહ્યું કે હવે મારી સાથે તમે લગ્ન કરો. તો કે તમે કોણ છો? કે હું શુક્રાચાર્યની પુત્રી, મારું નામ દેવયાની. ઓહો, બ્રાહ્મણના દીકરી છો, બ્રાહ્મણના દીકરી સાથે લગ્ન કરવા કે તુલસીના ક્યારામાં મળમૂત્રનો ત્યાગ કરવો, બંને પાપ સરખા છે, હું લગ્ન નહીં કરું. કહ્યું કે મને શ્રાપ છે, મારે ઘરે કચ બૃહસ્પતિનો દીકરો ભણવા આવતો ને એક દિવસ મેં કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા. એણે કહ્યું તું ગુરુપુત્રી છો, હું ગુરુપુત્રી સાથે લગ્ન નહીં કરું, તું મારી બેન કહેવા. ને એણે મને શ્રાપ આપ્યો કે મેં એને શ્રાપ આપ્યો કે જા તું મારા પિતાજી પાસે ભણેલી દરેક વિદ્યા ભૂલી જાય. અને મેં મને એ બ્રાહ્મણના પુત્રે શ્રાપ આપ્યો તને કોઈ બ્રાહ્મણનો દીકરો લગ્ન માટે મળશે નહીં, એટલે તમે મારી સાથે લગ્ન કરો. તમે મને નિર અવસ્થામાં જોઈ છે, નિર્વસ્ત્રમાં જોઈ, મારો હાથ પકડો, હવે લગ્ન કરો તો તમારી સાથે. શુક્રાચાર્ય અનુમોદન આપ્યું, લગ્ન કર્યા. દીકરી કીધું પિતાજી નીકળી જવા રાજ્યની બહાર, આપણે ભિખારા ભિખારા કઈ ત્યાં રહેવાય, રોટલો તો ગમે ત્યાં ખાઈ લેશું. અને આવો તપસ્વી બ્રાહ્મણ જતો હતો ને શુક્રાચાર્ય, એટલે વૃષપર્વા પગમાં આવીને પડી ગયો કે મહેરબાની કરીને મારા ગામમાં રોકાવ, તમે કયો એ કરું. છેલ્લે કહ્યું કે મારી દીકરી કહે. તો દેવયાની કહ્યું એક શરત, એની દીકરી મને ભિક્ષુકી કહેતી હતી, મારા લગ્ન થાય ને ત્યાં ઈ મારી દાસી બનીને આવે તો તમે રોકાવ. અને છેલ્લે બાપે પોતાના રાજ્ય માટે દીકરીને મોકલી દીધી. અને લગ્ન સમયે કહ્યું શુક્રાચાર્ય, મારી દીકરી સાથે એક ક્ષત્રિયની પુત્રી પણ આવ્યો, ધ્યાન રાખજો એને કંઈ ન થાય. અને આ બ્રાહ્મણની દીકરી દેવયાની અને આ યયાતિ ક્ષત્રિય બેયના લગ્નથી જે સંતાનો ઉત્પન્ન થયા ને, એ દેવયાની બ્રાહ્મણની દીકરીથી બે સંતાનો ઉત્પન્ન થયા, એમાં સૌથી મોટો દીકરો એટલે યદુ, અને યદુ કુળમાં યાદવો થયા, એટલે યાદવો વધારે સંસ્કારી છે. બીજે બધા દારૂ અને માંસના રવાડે ચડી ગયા, પણ યાદવો નથી થયાનું એક પ્રમાણ આ પણ છે કે જેની મા બ્રાહ્મણ છે ને, એટલે એના સંસ્કારો અને માના સંસ્કારો રક્તગત હોય. સાયન્સ પ્રમાણે પિતાના શુક્રમાંથી હાડ બને છે અને માના રજમાંથી લોહી બને છે, એટલે રક્તગત સંસ્કારો હોય છે. યદુ અને તુર્વસુ દેવયાનીથી થયા, પણ શર્મિષ્ઠાને પણ ત્રણ દીકરાઓ થયા, દુહ્યુ, અનુ અને પુરુ. એટલે આણે વિચાર્યું કે મારી સાથે આવો ભેદ કર્યો. દેવયાની રિસાણા પોતાના પિતાજીને વાત કરી. પિતાજીએ કહ્યું કે એમ જ્યારે મનાવા શુક્રાચાર્ય પાસે આવ્યા ને, એ યાદી તને તારી યુવાની પર એટલો ગૌરવ છે ને, જા તને શ્રાપું અત્યારે તું કુરૂપ બની જા, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ જા. એ સમયે યાદી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગયો. પણ જ્યારે વારંવાર પ્રાર્થના કરી દેવયાની, કીધા તો મારા પગ ઉપર કુવાડો માર્યો, મારા પતિને વૃદ્ધ કરાય. તો કે તારા પતિની વૃદ્ધાવસ્થા જો કોઈ લેશે તો એને યુવાની પાછી મળશે. અને યયાતિ પેલા વેલા યદુ પાસે ગયો કે યદુ તું મોટો દીકરો છે, તને ગાદી મળશે, તું તારી યુવાની આપી દે. પણ યદુએ યુવાની ન આપી. પિતાજી ભોગાન ભોગતા વયમેવ ભોગતા, કૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. પિતાજી ભોગ ભોગવીને નરકના ખાડામાં પડશો, મારે મારા બાપને નરકના ખાડામાં પડવા દેવો નથી, એટલે ન આપી યુવાની. છેલ્લે શ્રાપ આપ્યો કે યયાતિએ કહ્યું કે યદુ તું તો ગાદી નહીં ભોગવી, તારા વંશમાં કોઈ ગાદી નહીં ભોગવે. તો કે કાંઈ વાંધો નહીં, પરમ સત્યનું પાલન કર્યું ને ઈ યદુના કુળમાં કૃષ્ણ આવે, જેણે પરમ સત્યનું પાલન કર્યું. અને આગળ જતા આ યદુએ
ના પાડી એટલે છેલ્લે પુરુ તૈયાર થયો. પુરુએ યુવાની આપી, પુરુને ગાદી આપી અને યદુ બધી છોડીને જતા રહ્યા. ને આ રીતે પુરુના વંશમાં રેભ્ય, એના દુષ્યંત, એના શકુંતલા થયા. ને શકુંતલાને દુષ્યંત અને શકુંતલાથી ભરત થયા. એના રંતિદેવ, ચિત્રાંગ, વિચિત્રવીર્ય, પાંડુ, ધૃતરાષ્ટ્ર, અર્જુન ને અભિમન્યુ, અભિમન્યુથી તું થયો પરીક્ષિત. શુકદેવજી કહ્યું, હવે તને હું સંભળાવું છું કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. હવે જે પરિવારમાં, જે કુટુંબમાં, જે કુળમાં કૃષ્ણ પધાર્યા ને એની કથા કહું છું. મારી પાસે 57 પેઢી લેખી છે કૃષ્ણની, પણ એનો ઉલ્લેખ નહીં કરું, એનો ભાલકા કરીશ. નારાયણ માંથી નાભિગમ, બ્રહ્મા બ્રહ્મા માંથી અત્રિ, અત્રિમાંથી સોમ, સોમના બુધ, પુરુ, આયુ, નહુ, શિયાતિ, યદુ, સહસ્રિત, શતિત, હૈ હૈ, ધર્મ, નેત્ર, એમ ભજમાન, શિની, સ્વયંભોજ. એમાં છેલ્લે 51 પેઢીમાં શિની થયા, 52 પેઢીમાં સ્વયંભોજ, પછી એના રુદિક, એના દેવમીઠ, દેવમીઠને ત્યાં સુર થયા, સુરના લગ્ન મારીચા સાથે થયા, મારીચાને સુરદેવ, સુરથી વસુદેવ થયા. અને આ વસુદેવને 13 પત્નીઓ હતી, 12 સાથે લગ્ન કર્યા પણ કોઈથી પુત્ર ન થયા. એમાં પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોજના, ઈલા, ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા અને સહદેવા. ને પછી છેલ્લે કોઈથી લગ્ન ન થયા ને કોઈથી સંતાન ન થયા, એટલે ઉગ્રસેન નો કંસ અને દેવકની દેવકી, દેવકી સાથે લગ્ન થયા. ને લગ્ન સમયે કંસને એમ થયું કે હું જગતને બતાવું કે મને બેન પ્રત્યે કેટલો પ્રેમ છે. અને જ્યારે લગ્ન થયા ત્યારે ઉલ્લેખ છે ભાગવતજીમાં કે ચતુશતમ પારિબહમ ગજાનામ હેમમાલિનામ, કે વિદાય સમયે સોનાની માળાવાળા, ગજાનામ હેમમાલિનામ, સોનાની માળાવાળા ચતુશતમ પારિબહમ, પારિબહમ એટલે એણે ચતુ એટલે 4, શતમ એટલે 400 હાથી સોનાની માળાવાળા આપ્યા, 15,000 ઘોડા આપ્યા, 1,800 રથ પાલખીવાળા આપ્યા, બેનને આપ્યા ને પછી બધાને બતાવવા માટે કે હું કેટલો સારો છું. તમેને હું એવું માનીએ કે બેન દીકરીઓને આપે ને એ બહુ મોટો માણસ કહેવાય, એટલે આને તનુજા અને અનુજાને આપવા માટે કહ્યું કે રથ હું પોતે ચલાવીશ. જેવો રથ ચલાવીને જતો હતો ને એ સમયે આકાશવાણી થઈ કે પથિ પ્રગ્રહિણમ કંસમ આભ્યાશ શરીર વાગ અસ્યાત્મા અષ્ટમો ગર્ભો હંતામ વ્યામ વહસે બુધ, આ દેવકીનો 8મો ગર્ભ તને મારનારો બનશે, તારો કાળ છે. રથ રોક દીધો, હાથમાં તલવાર લીધી, ન રહે બાંસ ન બજે બાંસુરી, પતાવી જ નાખો અહીંયા. તલવાર મારવા ગયો ને એટલે એ સમયે વસુદેવે હાથ પકડી લીધો કે ધ્યાન રાખો, તમે જેને મારવા જાઓ છો ને આખું જગત જોઈ છે, આખી તમારી નગરી, તમારી નગરી જોઈ એટલે મથુરામાં તમારું તમે ભોજ યશસ્કર શ્લાઘનીય ગુણ સુરેહી, તમે રાજા કેવા. એક તો તમે વીર થઈને સ્ત્રી ઉપર હાથ ઉઠાડો, હાલો એ તો જવા દો, બધાને થાય કે આ વીર નથી. બીજું, સ્ત્રી આ બીજી કોઈ નથી, તમારી સગી બહેન છે. અને બીજું કે તમારી અહીંયા પ્રસંગ કેવો છે, લગ્ન પ્રસંગ, આ લગ્ન પ્રસંગે તમે આવું કરો છો. અને આ બધું સાંભળી ને આ બંનેને કેદ પૂરી દીધા કે 8મો બાળક જો ને અમે આપશું. પહેલો બાળક આવ્યો અને એ સમયે જયારે બાળક આપ્યો, પહેલો બાળક આપ્યો તો કે અષ્ટમાદ યુવયો ગર્ભાન મૃત્યુર્મે વિહિત કિલ, 8મો બાળક છે ને જવા દો. 8મો બાળક આવે ત્યારે વાત, નારદજીએ કહ્યું આકાશવાણીનું કંઈ નક્કી નહીં, તો પાછળથી 8મો ગણે, આગળથી નહીં. અને આને પાપી બનાવ્યો એટલે જેવો ગયો કંસ પગ પકડી ફેરવીને દિવાલમાં પટકાયો એટલે પહેલા વહેલા બાળકને એ સમયે રામ નામ સત્ય કરી દીધું. આના નામ છે સ્મર, ઉદગીથ, પરિશ્વંગ, પતંગ, શુદ્રભૂત અને દ્રુણી. આ 6 છે ના નામ છે. પહેલું બાળક, બીજું બાળક, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એમ 6 બાળકોને પહોંચાડી દીધા ઉપર. 7મા બાળક સ્વયં બલરામજી હતા, એટલે યોગ માયાને કૃષ્ણએ આદેશ કર્યો કે સંકર્ષણ વિદ્યાથી એ દેવકીના ગર્ભમાંથી લઈને રોહિણી નામની વસુદેવની પત્ની નંદબાબાના ઘરે રહેતી યશોદા, આ મારે કથા કરવી, યશોદા અને રોહિણી બે સગી બહેનો હતી, એટલે નંદબાબા પણ આહિર હતા ને વસુદેવ પણ આહિર હતા. આહિર અને યાદવમાં શું ભેદ, ખાલી નામનો જ ભેદ છે, આહિર એક છાપ છે. એ સંપૂર્ણ વિવરણ ઓનલી ફોર ભાલકા. એટલે અહીંયા નંદબાબાને ઘરે જે રોહિણી હતી એના ગર્ભમાં સંકર્ષણ કરીને મૂકી દીધા છે એ સંકર્ષણ બલરામજી. અને બલરામજીનો અહીંયા જન્મ થઈ ગયો. અહીંયા સમાચાર એવા મળ્યા કે બાળક પેટમાંથી એમનેમ પડી ગયું છે, જેને આપણે કુસુવાવળ કહેવાય, મિસ ડિલિવરી. કંસ રાજી થયો અને હવે 8મા ગર્ભની તૈયારી છે. શિયાળો આવ્યો, ઠંડી ખૂબ પડી છે. આપણે જાણીએ શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પણ એટલી જ પડે જેમ અત્યારે પડે છે.
ફુવારા રાખ્યા તો એ અહીંયાથી પરસેવો જતો રહે, એવો ઉનાળો આવ્યો ને ઉનાળો એટલો બધો આવે એટલે આપણે સમજીએ ચોમાસુ પણ એવું આવે બરાબર. અષાઢ મહિનો થયો, અષાઢી બીજ આવી અને જ્યારે મારે વરસાદ ચાલુ થયો, અષાઢ ઉચ્ચારણ મે મલાર કડાકાઓ થવા માંડી ગયા, ટેટકાઓ રાઉન્ડ રાઉન્ડ કરવા માંડી ગયા, મોરલાઓ બોલવા માંડી ગયા, કડક વરસાદ એકદમ વીજળી સાથે આવ્યો. પૂનમ ગઈ અને આવી ગયો કૃષ્ણ પક્ષ શ્રાવણ મહિના નો અને વરસાદ પારે મેઘ ખાંગા થયા. શ્રાવણ જલ વરસે, સુંદર સરસે, બાદલ વરસે, અંબર છે, તરવર ગીર વરસે, લતા લહર છે, નદિયા પર છે, લાગર છે, શ્રાવણ જલ વરસે, સુંદર સરસે, બાદલ વરસે, અંબર છે, તરવર ગીર વરસે, લતા લહર છે, નદિયા પર છે, સાગર છે, તંપતિ તુમસે, તમન લગ લગે જાર છે, શ્રાવણ જલ પારસે ને સુંદર પારસે ને બાદલ ભરસે અંબરસે એ તરુવર ગિરિવર હોય લતા લહર હે નદિયા પર હોય સાગર હે દંપતિ દુઃખ ચર સે સમન હે લગન જહર સે દુઃખ તાની કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુળ આવો હવે ગિરધારી તમે ગોકુળ આવો. કૃષ્ણ પક્ષ ની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, પણ આઠમ ના ગઈ. ને આઠમ નો દિવસ તો સર પર સધર અમર કાર્ય અનુસાર આવે, સર પર સધર અમર કાર્ય અનુસાર કર કર મલ ભર મે કર હરિવર બરાબર આઠમ ના રાત્રિ ના બરાબર 12 વાગે બધા દેવતાઓ કારાગૃહ માં આવ્યા છે. બધા દેવતાઓ સ્તુતિ કરી, સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતસ્ય સત્યે સત્યસ્ય મૃત્યા સદાન્યત્રમ સત્યાત્મકમ ત્વાં શરણમ પ્રપન્ન. એ સમયે ઇન્દ્રએ ઢોલ લીધો, નારદે વીણા છેડી, ઉદ્ધવે કાંસિયા લીધા, પ્રહલાદે રાગ છેડ્યો. દેવો રંગ રાતી મહેલાતી
વિરહ જલ જાતી નિદન આતી લખિન પાતી મોરાજ કહરા દે પ્યારી બે બલિહારી ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો ગિરધારી ગાંધર્વો યક્ષો કિન્નરો વિદ્યાધરો સ્તુતિગાન કરવા માંડી ગયા છે ઉર્વશી રંભા તિલોત્તમા મેનકા અપ્સરાઓ નૃત્ય કરવા માંડી ગઈ છે દુંદુભી નો નાદ થવા માંડી ગયો પુષ્પ વૃષ્ટિ થવા માંડી ગઈ બ્રાહ્મણો વેદ પાઠ કરવા માંડી ગયા સમુદ્ર ઘોંઘાટ કરવા માંડી ગયો નદીઓ કલકલ વહેવા માંડી ગઈ અને આખું વાતાવરણ સુગંધિત થઈ ગયું દેવતાઓ જય જયકાર કરે છે એમના ઘરે આખો સમુદ્ર પાર કરી અને જેવા ત્યાં પહોંચ્યા છે ત્યાં એક નાની એવી બાળકી છે એ બાળકીને લઈ પોતાના સુંડલા મૂકી ત્યાં લાલાજીને પધરાવી કૃષ્ણને પધરાવી અને પોતાના ફરી બંદી ગૃહમાં આવી જાય છે અને ફરી હાથ કડીઓ પહેરાવાઈ જાય છે અને આ તરફ નોમના સવારમાં સુનંદા જુએ છે કે યશોદાજીની પાસે કંઈક બાળક છે અને જુએ ત્યાં તો કોઈ લાલો હોય એટલે દોડીને કહે છે નંદ બાબા નંદ બાબા તોહાર ઘર લાલો ભયો હે તોહાર ઘર લાલો ભયો હે અને બધા લોકો કહેવા માંડ્યા નંદ ઘેરા નંદ ભયો છે કનૈયા લાલ કી નંદ ભયો છે કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો છે કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો છે કનૈયા લાલ એ વસુદેવ ટોપલામાં લઈને ગયા ત્યારે કેવું વાતાવરણ કેવું દ્રશ્ય હતું એ માટે આપણી વચ્ચે આવે નંદ ભયો જય કનૈયા લાલ ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી આખી દીન ભોળા દીન થોડી જગ્યા આપો અહીં આવો
કહીશું નંદ ઘેરૈયા નંદ ભયો જય ભક્ત પ્રતિપાલ ભયો નંદ ઘેરૈયા નંદ ભયો પ્રતિપાલ ભયો નંદ ઘેરાનંદ ભયો યશોદ બોલાલ ભયો યશોદ બોલાલ ભયો નંદ ઘેરાનંદ ભયો પ્રતિપાલ ભયો સંત રખવાલ ગયો એ બ્રાહ્મણ કો દાન દિયો સાધુ નાશે સંત નાશે નંદ ઘેરાનંદ ભયો નંદ ઘેરાનંદ ભયો સાધુ ઘોડા સાધુ ઘોડા પાલકી નંદ ઘેરાનંદ ભયો નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી એ આદિ ઘોડા પાલકી આદિ ઘોડા પાલકી છોડા ગોલા લો ભયો ગોકુલ મૈયા નંદ ભયો કંસ નો રે કાલ ભયો એ ભક્ત પ્રતિપાલ ભયો ચંદ્ર ખવાલ ભયો આનંદ ઉમંગ ભયો આનંદ ઉમંગ ભયો બ્રાહ્મણ કો દાન દિયો એ સંત રખવાલ ભયો અને કંસ નો રે કાલ ભયો ગોલાલો ભયો એ ગાયો નો ગોવાલ ભયો નંદ ઘેરા નંદ ભયો એ હરી ગોળા પાલગી એ નંદ ઘેરા નંદ ભયો હુવા હુવા જન્મ હુવા લાલા આનંદ નો કિશોર સૌ આવો રે આવો ભૂલી જાઓ ભાન તાન ભૂલી જાઓ ભાન તાન બીત કાલુડા બાળ કે લાગાવો રે ગાવો આવો રૂપ રે ને સાલ સજી સજી નર નાન ભાઈ ના તો એક તાલ સૌ ખેલા રે ખેલા આજ નંદજી ને દ્વાર જોવા પ્રભુ અવતાર જોવા પ્રભુ અવતાર તમે આવો રે પેલા નંદ ઘેરાનંદ ભાઈઓ હાથી ઘોડા બાલકી હાથી ઘોડા બાલકી હાથી ઘોડા બાલકી લાલો ભાઈઓ નંદ ઘેરાનંદ ભાઈઓ
સિંગરા મે આનંદ ભયો જય કનૈયા લાલ કી હરિ ગોરા વાલી જય કનૈયા લાલ કી યે યોદા